અમદાવાદમાં જમાલપુરમાં આંગડિયા પીઢીના કર્મચારી સાથે લૂંટની ઘટના કાચની મસ્જિદ સરદાર એપાર્ટમેન્ટની પાછળની આ ઘટના છે જેના સીસીટીવી સામે આવ્યા છે આંગડિયા પીઢીના કર્મચારી સાથે જે લૂંટનો બનાવ બન્યો છે તેના દ્રશ્યો આપ ટીવી સ્ક્રીન પર જોઈ શકો છો જે રીતે થોડા દિવસે આ લૂંટની ઘટના સામે આવી છે તેને લઈને હાલ તો પોલીસ તપાસ કરી રહી છે ફરાર આરોપીઓને શોધવાનું પણ હાલ ચાલુ છે ત્યારે લૂંટ કરીને બેગ લઈને લૂંટારૂ ફરાર થયા છે જેને લઈને પોલીસ તપાસ તેજ અમારા સંવાદદાતા મિહિર સોની આ વિશે વધુ વાત કરી રહ્યા છે મિહિર આ આખી ઘટનાને લઈને હવે જે દ્રશ્યો સામે આવ્યા છે પોલીસ તપાસ ચોક્કસથી કરી રહી છે પરંતુ સુરક્ષાને લઈને મોટો સવાલ ચોક્કસથી થાય શિવાની સુરક્ષાને લઈને ક્યાંક ને ક્યાંક પોલીસની કામગીરી પર સામે સવાલ ઊભા થઈ રહ્યા છે કારણ કે જે આ ઘટના બની છે કે જે જમાલપુર પાસે આવેલી કાચની મસ્જિદ છે જે પોળ છે એટલે કે ગીચ વિસ્તાર છે કે ત્યાં આગળ લૂંટારૂ છે કે ત્યાં અહીં જે આ જે આંગડિયા પેઢીનો કર્મચારી છે તે અહીંથી પસાર થતો હતો અને તેનો બેગ જૂંટવી અને 26 લાખ રૂપિયા ભરેલા જે રોકડ છે તે લૂંટી અને ફરાર થઈ ગયા હતા ઘટનાની જાણ થતાં જ ઉચ્ચ અધિકારીઓ છે તે ઘટના સ્થળે પહોંચ્યા હતા આંગડિયા પેઢીનો કર્મચારી છે કે તેની સાથે ઝપાઝપી પણ થઈ હતી અને તેને ઈજા થઈ છે એટલે તેને અત્યારે હાલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે આખા સમગ્ર ઘટનાના સીસીટીવી છે કે જે લૂંટારૂના તે પણ સામે આવ્યા છે કે જે બાઇક ઉપર બિંદાસ જે લૂંટારૂ છે કે જે આવે છે અને ત્યારબાદ લૂંટ ચલાવી અને ફરાર થઈ જાય છે હાલ ઘટનાને લઈને પોલીસ જે છે તે તપાસ શરૂ કરી દીધી છે આખો આ રૂટ છે તે રૂટ પરના સીસીટીવી છે તે પણ પોલીસને સામે આવ્યા છે સાથે જ સ્થાનિક પોલીસ સાથે જ ક્રાઇમ બ્રાન્ચ છે કે તે પણ ઘટના સ્થળે છે તે પહોંચી છે અને તમામ ઉચ્ચ અધિકારીઓ છે તે પહોંચ્યા છે આ લૂંટ કરવા પાછળ જે તેનો રેકી છે તે કરતા હોવાનું પણ સામે આવ્યું છે કે જે આંગડિયા પેઢીનો કર્મચારી છે તે નીકળ્યો હતો અને ત્યારબાદ ત્યાંથી તેની પાછળ પાછળ આવ્યું અને ત્યારબાદ આ જે પોળ જેવી જે સાંકડી જગ્યા છે કે ત્યાં અંદર આવતાની સાથે જ તેને લૂંટને છે તે અંજામ છે તે આપવામાં આવ્યો છે આખા કઈ રીતનો બનાવ છે તેને લઈને ઉચ્ચ અધિકારી દ્વારા તપાસ જે છે તે કરાઈ રહી છે આખો રૂટ છે તે પણ ચેક કરવામાં આવી રહ્યો છે કે જે આ લૂંટારૂ અહીંથી જમાલપુરથી લૂંટી અને ત્યાંથી એનઆઈડી તરફથી સીધો નીકળી ગયો હતો એટલે આ આખો રૂટ તમામ ઉચ્ચ અધિકારીઓ દ્વારા પણ નિરીક્ષણ કરાઈ રહ્યું છે સવાલ સુરક્ષાને લઈને આવે છે કારણ કે આ પહેલી વખત આંગડિયા પેઢી કે જ્વેલર્સના કર્મચારીઓ લૂંટના ટાર્ગેટ નથી બન્યા ભૂતકાળમાં પણ અનેક વખત જ્યારે જ્વેલર્સના કોઈપણ કર્મચારી હોય કે આંગડિયા પેઢીના કર્મચારીઓ હોય તે આંગડિયા કર્મચારી જ્યારે કિંમતી ચીજ વસ્તુ લઈને જતા હોય છે અને ત્યારે જ આ જે લૂંટારૂ હોય છે તેને ટાર્ગેટ છે તે કરતા હોય છે આપણી સાથે એસીપી છે તેની સાથે એક વખત વાત કરવાનો પ્રયાસ કરશું સર આખો કઈ રીતનો બનાવ બન્યો એક વ્યક્તિ જો હે વો અપની એક્ટિવા પે આ રહે થે તો યહાં પે ઇસી જગહ પે જો આરોપી હે વો છુપકે બેઠા હુઆ થા તો ઉસને પાઇપ સે ઉન પે હમલા કિયા और जैसे ही वो नीचे गिरे तो उनका बैग लेके वो भाग गए सर एक राउंड फायरिंग की भी बात हुई थी क्या उसने एक राउंड हवाई फायरिंग की है अभी और क्या था उसके पास कहां से कौन से रूट से आ रहा था ऐसा कुछ प्राइमरी सीसीटीवी हम लोग देख रहे हैं तपास चल रही है अभी जैसे ही पता लगता है हम आपको बताते हैं सर लूटारा कितने लोग थे लूट करने आए थे कितने लोग थे एक ही व्यक्ति था અત્યારે હાલ જે લૂંટારૂ છે તે એક જ હતો અને જે કર્મચારી હતો આંગડિયા પેઢીનો કર્મચારી તે અહીંથી પસાર થતો અને ત્યારબાદ તેને આ લોખંડની પાઇપથી માર માર્યો હતો અને ત્યારબાદ ફાયરિંગ પણ એક રાઉન્ડ કર્યું હતું આ દ્રશ્યો છે કે હાલ તમામ ઉચ્ચ અધિકારીઓ છે કે ઘટના સ્થળ ઉપર આવ્યા છે અને જે સીસીટીવીમાં જે લૂંટારૂ છે તે પણ કેદ થઈ ગયો છે હાલ તેની શોધખોળ છે તે શરૂ કરી દીધી છે જે રૂટ આપને મેં પહેલાં કીધું કે જમાલપુરથી લઈ અને એનઆઈડી તરફ આ લૂંટારૂ છે તે ભાગ્યો છે એટલે કયા રૂટ ઉપરથી તે નીકળ્યો છે તે અત્યારે હાલ તપાસ શરૂ કરી છે શિવાની બિલકુલ મિહિર ખાસ તો એ જાણવા માંગીશું કે જે વિસ્તાર છે ખૂબ ભરચક વિસ્તાર છે ખાસ આવી જગ્યા પર લોકોની અવરજવર પણ વધારે હોય છે અને તેવા સમયે આ લૂંટની ઘટના સામે આવી છે જેના દ્રશ્યો પણ સામે આવ્યા છે હવે શિવાની
શિવાની ફરી એક વખત હું જગ્યા આપને બતાવીશ કે જે આ જગ્યા છે જમાલપુર કાચની મસ્જિદ પાસે કે જ્યાં આગળ આ સાંકડી એવી જગ્યા છે, અહીંથી વ્હીકલ પણ માણમાણ પસાર થઈ શકે તે રીતના દ્રશ્યો છે, છતાં પણ આ જ રીતના લૂંટારો બિંદાસ આ લૂંટને અંજામ છે તે આપી છે. દ્રશ્યો જોઈ શકાય છે કે અહીં જે એક જગ્યા છે ત્યાં આગળ તેને જે આંગડિયા પેઢીનો કર્મચારી હતો તે પણ ટુ વ્હીલરમાં હતો અને તેને બાજુમાં ખસેડી અને ત્યારબાદ તેને લોખંડની પાઇપ મારી અને એક રાઉન્ડ તેને ડરાવવા માટે ફાયરિંગ કર્યું અને તેના હાથમાં રહેલો જે બેગ હતો તે લૂંટીને ફરાર થઈ ગયો. એટલે આટલી જો આ જ આવી જગ્યામાં લૂંટના બનાવ સામે આવતા હોય તો પોલીસની કામગીરી ઉપર અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે. કારણ કે જો આવી જગ્યા અને આ રેસિડન્ટ આખો એરિયા છે, અહીં ભરચક વિસ્તાર છે, છતાં પણ આવી રીતના દોઢા દિવસે આ લૂંટને અંજામને લઈને પોલીસની કામગીરી પર અનેક સવાલ છે તે ઉભા થઈ રહ્યા. ત્યારે હાલ તમામ ઉચ્ચ અધિકારીઓ પણ આ જ ઘટના સ્થળ ઉપર પહોંચી અને તપાસ કરી રહી છે કે લૂંટને આખા અંજામ કઈ રીતના આપ્યા, અન્ય કોઈ આમાં સંડોવાયેલું છે કે કેમ. પરંતુ પોલીસે પ્રાથમિક તપાસ કરી તો જે આંગડિયા પેઢીનો કર્મચારી છે તે કોર્ટ વિસ્તારમાંથી અહીંથી પસાર થઈ અને જઈ રહ્યો હતો અને તે સમયે જ આ બનાવ છે તે બન્યો છે. ત્યારે બીજી બાજુ પોલીસને તે પણ શંકા છે જો આંગડિયા પેઢીનો કર્મચારી આવા ગલીખૂંચી જગ્યાથી કેમ પસાર થયો, કારણ કે જો તેની પાસે આટલા કિંમતી પૈસા કે બેગ કે હતું તો અહીંથી કેમ નહીં, પરંતુ સીધા રોડથી એ પસાર કેમ ન થયો. એટલે આંગડિયા પેઢીના કર્મચારી ઉપર પણ પોલીસને શંકા છે, એટલે તે દિશામાં પણ પોલીસ તપાસ કરી રહી છે. પરંતુ હાલ તો જે લૂંટારૂઓ છે કે જે બિંદાસ દોઢા દિવસે લૂંટ કરી અને ફરાર થઈ ગયો છે તેને શોધવા માટે ક્રાઇમ બ્રાન્ચ દિલ્હી અને સ્થાનિક પોલીસે તે શોધખોળ કરી રહી છે. બિલકુલ મિહિર, આગળ પણ આપણી પાસેથી માહિતી મેળવતા રહેશું. તો હાલ તો આ ઘટનાના દ્રશ્યો સામે આવ્યા છે જેમાં લૂંટારૂ આ કેમેરામાં કેદ થયો છે, તેની તસવીરો સામે આવી છે. ફાયરિંગ સાથે આ લૂંટનો બનાવ બન્યો છે જે ગંભીર સવાલ ચોક્કસથી કહી શકાય. સુરક્ષાને લઈને લૂંટ ચલાવીને આરોપી તો ફરાર થઈ ગયો છે. આ એક શખ્સ કે જે લૂંટ ચલાવીને ફરાર થયો છે જેને શોધવા માટે અમદાવાદ પોલીસ હાલ તો કસરત કરી રહી છે, ત્યારે આંગડિયા કર્મીને લૂંટનારો આ શખ્સ આ કેમેરામાં કેદ થયો છે જે મહત્વની કડી સાબિત થઈ શકે છે તપાસમાં. પણ બે દ્રશ્યો મેં આપને બતાવી રહ્યા છે, એકમાં લૂંટ ચલાવનાર શખ્સ જોવા મળી રહ્યો છે તો બીજી તરફ પોલીસ કાફલો હાલ તો ઘટના સ્થળે પહોંચ્યો છે અને જે સીસીટીવી સામે આવ્યા છે તેના આધારે જ પોલીસ તપાસ કરી રહી છે. સાથે જે પ્રત્યક્ષદર્શીઓ છે તેની પાસેથી પણ પોલીસ કોઈ માહિતી મળે તેવા પ્રયત્નો કરી રહી છે. હાલ તો આ બે દ્રશ્યો આપના ટીવી સ્ક્રીન પર. અમદાવાદમાં આંગડિયા પેઢીના કર્મચારી સાથે લૂંટની આ ઘટના જેને લઈને પોલીસે તપાસ હાથ ધરી છે.